હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે સ્ટાન્ડર્ડ ફોર્થ સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર નંબર ત્રણ સાચી હજ તેના વિશે અભ્યાસ કરીશું સ્ટુડન્ટ્સ સાચી હજ એ એક બોઢ વાર્તા છે તેમાંથી આપણને સુંદર મજાની શીખ મળે છે કે હંમેશા બીજાને મદદગાર બનવું જોઈએ એટલે કે જરૂરિયાતમંદ લોકોને હંમેશા મદદ કરવી જોઈએ તો સ્ટુડન્ટ્સ સાચી હજ વિશે આપણે સમજીશું આપણે ઘણી બધી યાત્રાઓ વિશે જાણીએ છીએ ને સ્ટુડન્ટ્સ જેમ કે આપણા વડીલો છે તે યાત્રાઓ કરવા જતા હોય છે જેવી કે કેદારનાથ બદ્રીનાથ ચારધામની યાત્રા અમરનાથની યાત્રા વૈષ્ણોદેવીની યાત્રા તેમજ એવી ઘણી બધી યાત્રાઓ છે જ્યાં આપણા વડીલો જતા હોય છે અને ઘણા લોકો એવું પણ માને છે કે યાત્રા કરવાથી આપણા પાપોનો નાશ થાય છે અને આપણને પુણ્ય મળે છે પણ સ્ટુડન્ટ્સ એવું કાંઈ હોતું નથી એ તો આપણા મન અને શ્રદ્ધા ઉપર આધાર રાખે છે સ્ટુડન્ટ્સ આવી જ રીતે મુસ્લિમ લોકો છે તેમની પણ એક યાત્રા હોય છે તે પણ વર્ષમાં એક વાર યાત્રા કરવા જવા માટેનો સમય નક્કી કરે છે અને તેઓની યાત્રા એટલે કે હજની યાત્રા આપણે ઘણીવાર સાંભળતા પણ હોઈએ છીએ કે તેઓ હજ પઢવા જઈ રહ્યા છે સ્ટુડન્ટ્સ હજ પઢવા એટલે કે મુસ્લિમ લોકો દ્વારા થતી મક્કા મદીનાની પવિત્ર યાત્રા એ એટલે કે સાચી હજ તો હવે સ્ટુડન્ટ્સ આપણે આપણું ચેપ્ટર નંબર ત્રણ છે સાચી હજ તેના વિશે સમજીશું સાચી હજ એ તમારા ટેક્સ્ટબુકના પેજ નંબર નાઇન ટેન અને ઇલેવન પર આપેલું છે આપણે પહેલાં જોઈએ પેજ નંબર નાઇન પર સ્ટુડન્ટ્સ બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો શેખ અબ્દુલ્લા એટલે નામ પરથી જ તમને ખબર પડી ગઈ હશે કે તે એક મુસ્લિમ પરિવાર હતો શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા દરેક વર્ષે હજ પણ અનેક લોકો જતા ત્યારે તેમને પણ હજ કરી આવવાની તીવ્ર ઈચ્છા રહેતી પરંતુ ગરીબીને કારણે તેઓ હજ કરવા જઈ શકતા ન હતા એક વર્ષે જ્યારે બગદાદના લોકો હજ માટે નીકળ્યા ત્યારે શેખ અબ્દુલ્લાને તેમની ગરીબાઈને કારણે હજમાં જોડાઈ ન શકવાનું ભારે દુઃખ થયું તેઓ ત્યારે વિચારવા લાગ્યા કે જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ પૂર્ણ્ય મેળવત શેખ અબ્દુલ્લાને હજ કરવા જવાનું વારંવાર યાદ આવતું પરંતુ તેઓ મન મારીને બેસી જતા શેખ અબ્દુલ્લાને હજ પડવા જવાની ઘણી ઈચ્છા હતી પરંતુ તેની પાસે એટલા પૈસા ન હતા કે તે હજ પડવા જઈ શકે તેટલા માટે તે તેમના મનને મનાવીને બેસી જતા હતા એક વખત રાત્રે તેઓ સૂઈ ગયા હતા અને અચાનક તેમની ઊંઘ ઉડી ગઈ તેમને કોઈકનો અવાજ સંભળાયો તેઓ શાંતિથી સાંભળી રહ્યા હતા શેખ અબ્દુલ્લાને કોઈકનો અવાજ સંભળાયો તેથી તેઓ શાંતિથી સાંભળી રહ્યા હતા વાત કરવાવાળા બે ફરિશ્તા હતા ફરિશ્તા એટલે કે ભગવાનના દૂત એક ફરિશ્તાએ બીજાને પૂછ્યું હે ભાઈ આજે જે લોકો મક્કા શરીફમાં હજ કરી રહ્યા છે શું ખુદાએ તે બધાની હજ કબૂલ કરી દીધી છે તો બીજા ફરિશ્તાએ જવાબ આપ્યો ના સ્ટુડન્ટ્સ હવે જુઓ તમારા પેજ નંબર ટેન પર બધાનો તો સ્વીકાર નથી કર્યો પહેલાં ફરિસ્તાએ પૂછ્યું તો પછી ખુદાએ કોની હજ સ્વીકારી છે ત્યારે બીજાએ કહ્યું એ હાજીઓમાંથી કોઈને પણ હજ સ્વીકારી નથી ત્યારે પહેલાંએ પ્રશ્ન કર્યો કે તો પછી આ વર્ષે હજનું પુણ્ય કોઈને પણ નહીં મળે ત્યારે બીજાએ જવાબ આપ્યો કેમ નહીં મળે પુણ્ય તો મળી ગયું છે પહેલાંએ આશ્ચર્ય સાથે પૂછ્યું પણ કોને બીજાએ હસતા હસતા જવાબ આપ્યો ડમાકસના અલી હુસેન મોચીને શું જવાબ આપ્યો દસના અલી હુસેન મોચીને એટલે કે બીજો ફરિશ તો કહે છે કે તે પુણ્ય તો ડમાસ્કસના અલી હુસેન મોછીને મળી ગયું છે શેખ અબ્દુલ્લા બે ફરિશ્તા વચ્ચેની વાતચીત સાંભળી રહ્યા હતા વાત પૂરી થતાની સાથે જ બે ફરિશ્તા અદ્રશ્ય થઈ ગયા એટલે કે અલોપ થઈ ગયા શેખ અબ્દુલ્લા મૂંઝવણમાં પડી ગયા તેમને એ સમજાતું ન હતું કે હજ કર્યા સિવાય હજનું પુણ્ય કેવી રીતે મળી શકે બીજા દિવસે તેઓ ડમાસ્કસ જવા રવાના થયા પૂછતા પૂછતા તેઓ અલી હુસૈનના હુસેનના ઘરે આવ્યા અલી હુસેને તેમે તેમને આવવાનું કારણ પૂછ્યું શેખ અબ્દુલ્લાએ રાત્રે સાંભળેલી સઘળી વાત તેમને કહી સંભળાવી એટલે કે જ્યારે અલી હુસેને શેખ અબ્દુલ્લાને પૂછ્યું કે તમે અહીંયા શા માટે આવ્યા છો ત્યારે શેખ અબ્દુલ્લાએ રાતે છે સાંભળેલી હતી જે ફરિશ્તાઓની વાત સાંભળેલી હતી તે અલી હુસેનને કહી સંભળાવી શેખ અબ્દુલ્લાની વાત સાંભળી એમની વાત સાંભળીને અલી તો બેભાન જેવા થઈ ગયા ભાનમાં આવતા જ તેમણે પોતાની વાત આ રીતે કહી કે ભાઈ હું એક ગરીબ માણસ છું કેટલાય વર્ષોથી વિચારતો હતો કે હજ કરી આવું થોડું થોડું કરીને હજ માટે મેં રૂપિયા ભેગા કર્યા હતા આ વર્ષે હું હજ કરવા જાત પણ હજ જવાનું નક્કી કર્યું તે તેના બે દિવસ પહેલાં જ મેં મારા પડોશીના બાળકોને કકર કરતા જોયા કકર એટલે કે રડતા જોયા કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે તે બિચારા બાળકોને કેટલાય દિવસોથી ખાવા માટે કંઈ જ મળ્યું ન હતું અને ખાવાનું મેળવવાનો કોઈ જ રસ્તો દેખાતો ન હતો તેમના પિતાજી મૃત્યુ પામ્યા હતા અને મા ખૂબ જ બીમાર હતી મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું મેં મારા ઘરેથી રોટલીઓ મોકલી અને પછી જે પૈસા હજ માટે ભેગા કર્યા હતા તે બધા જ તેમને આપી દીધા મેં વિચાર્યું કે હજ તો ગમે ત્યારે થઈ શકશે ગમે ત્યારે જઈ શકાશે પરંતુ આ બાળકોની તક તકલીફ છે એ તો મારે જ મારે આજે જ દૂર કરવી જોઈએ હવે આપ જ કહો તેઓની આ હાલત જોઈને હું હજની ખુશાલી કેવી રીતે ઉજવી શકું જુઓ અલી હુસેન છે તે હજ હજ માટે જવાના હતા અને તેમણે પૈસા પણ ભેગા કરેલા હતા પરંતુ નાના બાળકોનું દુઃખ તેમનાથી ના જોવાયું એટલે તે જે પૈસા હજ માટે ભેગા કરેલા હતા તે બધા નાના બાળકોને આપી દીધા અને વિચાર્યું કે હજ તો હું ગમે ત્યારે કરી લઈશ સ્ટુડન્ટ્સ હવે જુઓ પેજ નંબર ઇલેવન પર શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો ખુડાનો આભાર માન્યો અને મોચીને કહેવા લાગ્યા ભાઈ હુસેન તમારી વાત સાચી છે ખુડાને ખુડાઈ પ્યારી છે તમે ગરીબ હોવા છતાં પેલા દુઃખી બાળકોને મદદ કરી અને હજનો વિચાર છોડી દીધો એ જ કારણ છે કે ખુદાના દરબારમાં માત્ર તમારી જ હજ મંજૂર થઈ છે અલી હુસેન આંખમાં ઝરઝરિયા સાથે આકાશ તરફ જોતા રહ્યા અને મનોમન ખુદાનો આભાર માનતા રહ્યા શેખ અબ્દુલ્લા ઉઠ્યા તેમણે અલી હુસેનનો હાથ પકડી ચૂમ્યો અને ત્યારે એમને પણ એવો અનુભવ થયો કે જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું છે જુઓ અહીં અલી હુસેને બાળકોની જે મદદ કરી એ જ ખુડાની બંડગી થઈ ખુડાની બંદગી એટલે કે ભગવાનની પ્રાર્થના થઈ તેથી જ અલી હુસેન હજ પડવા નથી ગયા તે પણ તો પણ તેમની હજ મંજૂર થઈ ગઈ સ્ટુડન્ટ્સ આપણને સમજાય કે ભગવાનની દૂર દૂર સુધી પૈસા ખર્ચીને યાત્રા કરવી એ મહત્વનું નથી પણ આપણા મનમાં માનવતા પણ હોવી જોઈએ જ્યારે પણ કોઈ ગરીબને કે જરૂરિયાતમંદ લોકોને આપણે મદદ કરીએ અને ચારોધામની યાત્રા કરીએ તે બંને ભગવાનની બંદગી છે અને જો આપણે જરૂરિયાતમંદ લોકોની મદદ ન કરીએ અને ચારધામની યાત્રા કરીએ કે ગંગા નહવા જઈએ તો પણ આપણા પાપોનો નાશ થતો નથી કે કોઈ પણ પુણ્ય મળતું નથી સ્ટુડન્ટ્સ આ વાર્તામાંથી આપણને શીખ મળે છે કે હંમેશા ઉડાર હૃદય સાથે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ હંમેશા મદદગાર બનવું જોઈએ તો સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટ ટાઈમ આપણે શબ્દ સમજૂતી વૃદ્ધિ અને સ્વાધ્યાય વિશે સમજીશું ઓકે